સુરજુલાના બારડોલી તાલુકાના મોતા ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ અને ઉપપ્રમુખ એકતરફી સંચાલન કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। મોતા વિભાગ સેવા સહકારી મંડળીના દૂધ પ્લાન્ટમાં લાખોનો ખર્ચ કરાયા છતાં પણ આ પ્લાન્ટ હજુ સુધી કાર્યરત થયો નથી। જે અંગે સભાસદ કિરણ નાયકે સભાસદોના રૂપિયા પાણીમાં જતા અટકાવવા માટે યોગ્ય વહીવટ થાય તેવી માંગણી કરી હતી। મગનભાઈ પટેલ મોટા સેવા સહકારી મંડળીમાં સભાસદ છું। અમોને આ મંડળી ઢકી જે હિસાબ જે મળવો જોઈએ તે મળતો નથી। માનો કે દૂધ મંડળીનો આટલા દિન સુધીનો કંઈ મળ્યું નથી। દૂધ મંડળી ગણો, દૂધ પ્રોસેસ ગણો કે જે કંઈ ગણો, તે મંડળીને એટલા રૂપિયા જે એ લોકોએ લાખી દીધેલા છે તે એનો આજ દિન સુધી આજે લગભગ 3 વર્ષ થવાના, એ લોકો કહે છે 11 મહિના થયા, પણ 3 વર્ષ થવાના એક બી રૂપિયાનું કંઈ વળતર મળ્યું નથી મંત્રીના સભાસદોને। બીજું કે ઘણી બધી વસ્તુ એવી છે કે મંત્રીએ ગાડી વેચી, કેરી વેચી, એવું વગેરે વેચ્યું, છતાં તેનો હિસાબ કોઈ આજ દિન સુધીના અહેવાલોમાં નથી કે કયા ખાતે લખ્યો, શું કર્યું, એ કોઈ વસ્તુ આમાં આવેલી નથી। આ મોટા સેવા સહકારી મંડળીમાં આટલું બધું જો થતા એ લોકો એમ કહે છે કે કંઈ વાંધો નથી એમ, બરાબર। મારું નામ કિરણકુમાર મોહનલાલ નાયક, રહેવાસી મૂળ મોતા, આ મંડળીનો સભાસદ છું। આ મંડળીની અંદર જે વહીવટ છે એ અમારા ગામનો છે, એમાં અમારો કોઈ વિરોધ નથી, પણ એમાં જે ટ્રાન્સપરન્સી છે એ બાબતે અમને ગામના સભાસદોને જે શંકા છે કે ભાઈ દૂધ ડેરીનો પ્રોજેક્ટ નાખવામાં આવ્યો તો એની અંદર કઈ રીતે ટેન્ડર પ્રક્રિયા થઈ, કોની કન્સલ્ટન્સી હતી, બોર્ડ મેમ્બર કોણ કોણ હતા એ દિવસે, અને ત્યાર પછી એમાં શું શું પ્રક્રિયા થઈ, કોને ટેન્ડર, કેટલા ટેન્ડર આવેલા, કોનું લોએસ્ટ હતું, કોનું કેટલું હતું, આજ સુધી કોઈ સભાસદને ખબર પડેલ નથી। ભલે સભાસદ અહીંયા તમને હમણાં 5 લાખ છે, પણ આખા ગામમાંથી આજે લોકોએ સહી કરી છે, મેક્ઝિમમ સભાસદોએ સહી કરી છે, સભાસદોનો વિરોધ છે। ટ્રાન્સપરન્સી હોવી જોઈએ કે આ દૂધ પ્રોજેક્ટમાં ખોટ નથી, બોર્ડનું કેવું એવું છે, પણ અમારું કેવું છે કે જાહેર ખોટ છે, દર મહિને જ GEBનો ખર્ચ આવે છે એ NM જાય છે, જે દિવસે પ્રોજેક્ટ નાખ્યો ત્યાર પછી પ્રોજેક્ટની એક પણ રૂપિયાની મંડળીને આવક થઈ નથી। પ્રોજેક્ટ મંડળી માટે ડીડ સ્ટોક ઊભો થયો છે, એ ડીડ સ્ટોકમાં હવે કોઈ નવો ખર્ચ ન આવે એની પણ આ જાહેર મીડિયા થકી હું એ લોકોને અપીલ કરું છું કે અત્યાર પછી કોઈ નવો ખર્ચ આમાં ન આવવો જોઈએ। જય હિન્દ, અસ્તુ।